तो डमी कांड में एक तरफ पुलिस की कार्यवाही, बीजी तरफ युवराज सिंह सवालों में, कारण के एक वीडियो वायरल थयो छे जेमा बिपिन त्रिवेदी नामनो शख्स आ वीडियो में एक घटनाक्रम नो उल्लेख करी रह्यो छे अने तेमा ते कही रह्यो छे के डमी कांड में आरोपीओना नाम छुपावा माटे युवराज सिंहे 55 लाख रुपयानी डील करी छे। नाम जाहिर न करवा युवराज सिंहे रुपया लीधानो सनसनीखेज आक्षेप थयो छे अने हवे डमी कांड में एक नवो ज वळांक आव्यो छे अने आ वीडियोए चर्चा जन्मावी छे, कारण के युवराज सिंह के जे हमेशा विद्यार्थी नेता तरीके विद्यार्थीओना हित माटे अवाज उठावता होय छे, आजे एज युवराज सिंह खंडणी जेवा आक्षेप में फसायेला जोवा मळी रह्या छे। त्यारे बीजी तरफ पोलीस पण कही रही छे के आमां कोई पण प्रकारे ढीलाश राखवामां नहीं आवे अने जे जे आरोपीओ जवाबदार हशे तेनी सामे कड़क हाथे पगला लेवामां आवशे। डमी कांड के जेनो भावनगर थी ज खुलासो थयो हतो ने भावनगर थी ज आ डमी कांड थतु होवानुं युवराज सिंहे खुलासो कर्यो हतो ने त्यार पछी युवराज सिंहे थोड़ा दिवस पहला एक वीडियो पोताना सोशल मीडिया प्लेटफॉर्म पर मूक्यो हतो अने तेमां कह्युं हतुं के क्यांक मारा अने मारा परिवार माटे पड़कारजनक स्थिति उभी थई रही छे, परंतु तेनी वच्चे युवराज सिंह पर आ आक्षेपो थई रह्या छे। युवराज सिंहनो ए भावुक वीडियो जेमां युवराज सिंह हाल तेमना पर, तो आ साथे ज विद्यार्थी नेता युवराज सिंह जोड़ाई गया छे। युवराज सिंह, आ मोटा आक्षेप तमारा पर शुं स्पष्टता? ખાસ કરીને બેન, આમાં સ્પષ્ટતા એ જ છે કે આ લોકો જે અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ આમાં પૈસા લે, એટલે પૈસાની લેવડ દેવડ થઈ છે, પહેલી વાત કે આ બધા જ વ્યક્તિનો હું મેળ્યો છું એ મેં ઘણા સમયથી સ્પષ્ટતા કરેલી છે। બીજું કે આ બિપિન ત્રિવેદી નામના જે વ્યક્તિનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ એના સમાજનો અગ્રણી છે, એના સમાજમાંથી આ ટૂંકમાં કહી શકાય કે આ મેટર દબાવવા માટે એને મને ફોર્સ કરેલો છે, એમાં ના જ નથી કે ભાઈ આ પ્રકારની મેટર જે છે એ યુવરાજભાઈ બહાર ન આવે, બરોબર છે, આ કોઈને કોઈ રીતે દબાઈ જાય, આમાં એને જે પ્રલોભનો જે આર્થિક પ્રલોભનો છે પ્રલોભનો પણ આપ્યા છે। 40 લાખ થી લઈને 2.5 કરોડ સુધી રૂપિયાના પ્રલોભનો મળ્યા છે અને હું આ સ્વાભાવિકપણે કહું જ છું કે ભાઈ હા ભાઈ પ્રલોભનો એ લોકો આપ્યા છે, પણ કોઈ જગ્યાએ પૈસા લીધા નથી, બરોબર છે, એ વાત સત્ય છે બેન। યુવરાજસિંહ, એક તરફ ડમી કાંડ પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, 4 આરોપીઓ ઝડપાયા છે અને તેવામાં હવે આ વાયરલ વિડીયોની પણ તપાસ થશે, ક્યાંક તમે સવાલમાં છો અત્યારે? જી શિવાની બેન, હું સમજી શકું છું કે સવાલમાં છું, કેમ કે આ બધા લોકોની સાથે મેં સંપર્ક સાધ્યો હતો અને આ સંપર્ક એટલા માટે સાધ્યો હતો કે જેથી કરીને ડમી કાંડ બહાર આવે, એના માટે સંપર્ક નતો થયો કે ભાઈ આમાં હું કઈ તોડ કરું કે આમાંથી હું કોઈ પૈસા લઈ લઉં, એના માટે આ સંપર્ક હતો જ નહીં। આ સંપર્ક એટલા માટે જતો કેમ કે જે જે વ્યક્તિઓ જયારે હું એના ગામમાં ગયો છું ત્યારે હું પીપરલા ગયો છું, સતરા ગયો છું, દિહોર ગયો છું, ટીમાણા ગયો છું કે દેવગણા ગયો છું, આ બધી જગ્યા જે જે કૌભાંડો ચાલતા હતા એને નજીકથી જોઈ જે જે વ્યક્તિઓની સંડોવણી હોય એવા વ્યક્તિઓને ટૂંકમાં એના ગામમાંથી પણ એને જે પ્રમાણિક લોકો હોય ને ત્યાંથી માહિતી ભેગી કરી અને મેં કહી શકે કે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે અને બીજા દિવસે માનનીય શ્રી હસમુખ પટેલ આપણા આઈપીએસ અધિકારી એને પણ હું માહિતી આપવા સામેથી ગયો છું બેન। છુપાવવાનો જો સવાલ હોત તો હું પ્રેસ શા માટે કરત, અને જો છુપાવવાનો સવાલ હોત તો હું હસમુખ પટેલને શા માટે મળવા જાત, તો છુપાવવાનો સવાલ હોત તો આ કદાચ મેં આટલા બધા લાઈવ કર્યા કે મારા ફેસબુક લાઈવ કે બીજું ત્રીજું, તો મેં બધી જ જગ્યાએ મીડિયા મિત્રોને મારી પાસે જે માહિતી હોય એ માહિતી આપવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો છે, આ ખોટી રીતે ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આ પ્રકારની કોઈ વાત સામે આવી રહી છે આવવાની છે તે વિશે તમને અગાઉથી કંઈક સંકેત મળી ગયા હતા? કારણ કે 2 દિવસ પહેલા તમે જે વિડીયો પોસ્ટ કર્યો તેમાં તમે ભાવુક પણ થયા, કઈ ઇન્ટરકનેક્શન છે આ બંને બાબતો વચ્ચે? અરે બેન, જરા પણ ઇન્ટરકનેક્શન નથી, ભાવુક થવું એ મારો લાગણીની અંદરનો જે કહી શકાય કે અંદરની જે લાગણી હતી એ બહાર આવી, અને બહાર આવવાનું કારણ હું તમને કહી દઉં કે મારા વાઈફ એકલા એક શિક્ષકની નોકરીમાં જાવે આવે છે, અને બીજું કે મારા વાઈફ અત્યારે જે રીતે, અને બીજું કે મારો જે સસરા પક્ષ છે એ સસરા પક્ષ એટલે કે આજે બિપિન ત્રિવેદી નામના જે વ્યક્તિઓ રહ્યા એ મિત્રતાના ભાવે મારી સાથે જોડાયેલા હતા, હું તમને આ બહુ સ્પષ્ટતા સાથે કહું છું, કારણ કે 2018 થી મારે એની સાથે સંપર્ક છે, અત્યારથી આ સંપર્ક નથી, 2018 થી એની સાથે સંપર્ક એટલા માટે છે કારણ કે વ્યાકરણ વિહાર કરીને એની પોતાની બુક જે હતી એ બુક હું વિદ્યાર્થીઓને રેકમેન્ડ કરતો હતો, રેકમેન્ડ કરવાનું કારણ પણ એ જ હતું કે જેથી કરીને વ્યાકરણ વિહાર જે બુક હતી તો ગુજરાતી વ્યાકરણ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો એઝ એ ગાઈડન્સ। ત્યારે યુવરાજસિંહ સાથે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો અને તેઓ કહી રહ્યા છે કે બિપિન ત્રિવેદી મિત્રતાના નાતે મારી જોડે જોડાયેલા છે અને મારા પર જે આક્ષેપો છે તે એકદમ ખોટા હોવાનું યુવરાજસિંહ કહી રહ્યા છે। યુવરાજસિંહે આ નિવેદન આપ્યું છે
યુવરાજસિંહ, ખાસ તો બિપિન ત્રિવેદી સાથે કઈ રીતે તમારા સંબંધ છે અને કઈ રીતે જોડાયેલા છો બંને એ પણ જાણવા માંગીશું. તો યુવરાજસિંહનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ યુવરાજસિંહનો આ મોટો ખુલાસો, મોટી સ્પષ્ટતા કે તેઓએ ક્યારેય કોઈ નામ છુપાવવાની કોશિશ નથી કરી, કોઈ પણ માહિતી છુપાવી નથી અને આ ડમી કાર્ડને લઈને 55 લાખ રૂપિયા લીધા હોવાના આક્ષેપો સદંતર ફગાવી દીધા છે યુવરાજસિંહે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિ પર પણ જે તેઓએ નિવેદન આપ્યું છે તેમાં પણ તેઓએ આક્ષેપો ફગાવ્યા છે.